हेलो एवरीवन, वेलकम टू निर्जा एज्युकेशन। आगळना वीडियोमां आपणे जोई छे संज्ञा अने तेना प्रकारो। हवे आपणे जोईशुं संज्ञा ओळखाव, एना केटलाक प्रश्नो आपेला छे। तेना मोह पर हास्य रेलाई गयुं। रिंकल पटेल गुजराती व्याकरणना शिक्षिका छे। गुजराती भाषानुं एक राज्य छे। मोरारी बापूनी वाणीमां मीठास छे। वृक्षो वावो वरसाद लावो। भारतनुं सैन्य मजबूत छे। माता एक प्रेमनी मूर्ति छे। भोजनमां हमेशा दूध लेवू जोईए। गांधीजी देशनी आजादी माटे सतत प्रयत्नशील हता। बोले तेना बोर वेचाय। उनाळानी गरमी गरीबोने भारे पड़ी। खूब ज ओछा लोको उत्साहथी जीवन जीवता होय छे। तमारे आ प्रश्नो एक वखत निहाळवाना छे अने वाँची लेवाना छे। ध्यानथी वाँचवाना छे अने निहाळवाना छे अने पछी आपणे एने संज्ञामां ओळखीशुं। प्रश्न आपणे जोया छे, एमां पहेलो प्रश्न छे, तेना मोह पर हास्य रेलाई गयुं। हास्य शुं छे? भाव दर्शावे छे। शुं दर्शावे छे? भाव दर्शावे, जेने आपणे स्पर्शी नथी सकता पण आपणे जोई शकीए छीए। एना मोह पर भाव जोई शकीए, प्रेम छे, हूप छे, लागणी छे, बधा भाव आपणे जोई शकीए छीए। एवी रीते हास्य ए भाव दर्शावे। शुं दर्शावे छे? भाव दर्शावे छे। ए संज्ञा छे, भाववाचक संज्ञा छे। हास्य ए भाववाचक संज्ञा छे। हवे बीजा नंबर पर छे, रिंकल पटेल गुजराती व्याकरणना शिक्षिका छे। रिंकल पटेल एटले एक व्यक्तिनुं नाम आप्युं छे, एक ज व्यक्तिनुं नाम आप्युं छे, एटले व्यक्तिवाचक संज्ञा कहेवाय। वधारे व्यक्तिनुं नाम आप्युं नथी, एक ज व्यक्तिनुं नाम आप्युं छे एटले व्यक्तिवाचक संज्ञा कहेवाय। अने शिक्षिका ए जाति दर्शावे छे। अलग अलग जाति दर्शावता होय ते एवी ज रीते आ शिक्षिका छे जातिवाचक दर्शावे छे, एटले जातिवाचक संज्ञा छे। एवी ज रीते ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ગુજરાત ભારતનું એક રાજ્ય છે। ગુજરાત એક વ્યક્તિ છે, અલગ અલગ દેશો આપ્યા નથી, ખાલી એકલું જ ગુજરાત આપ્યું છે, એટલે ગુજરાત એ શું છે? વ્યક્તિ છે। શું છે? વ્યક્તિ છે, વ્યક્તિવાચક દર્શાવે છે। ભારત, ભારત પણ એ શું દર્શાવે છે? વ્યક્તિવાચક દર્શાવે છે। જુદા જુદા દેશ કે જુદું જુદું કોઈ દેશ આપ્યો નહીં, રાજ્ય આપ્યું નથી, એક જ વ્યક્તિ આપી છે એટલે વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે। અને જાતિ, રાજ્ય એ શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે, જાતિવાચક દર્શાવે છે। એક જ રાજ્ય આપ્યું છે, અલગ અલગ રાજ્ય આપ્યા નથી। દાખલા તરીકે જુદા જુદા રાજ્ય હોય એને ઓળખાવા હોય, એને ઓળખવા માટે આપણે જાતિવાચક સંજ્ઞા ઓળખવી પડે છે। એવી જ રીતે ચોથા નંબરનો પ્રશ્ન છે, મોરારી બાપુની વાણીમાં મીઠાસ છે। મોરારી બાપુ એ વ્યક્તિ એક જ છે, એ બાપુ એક જ વ્યક્તિ દર્શાવે છે, એક જ છે એટલે એને વ્યક્તિવાચક કહેવાય છે। સમૂહ ભાવના છે ન એટલે એક જ વ્યક્તિ છે એટલે વ્યક્તિવાચક કહેવાય છે। મીઠાસ એ ભાવ દર્શાવે છે। શું દર્શાવે છે? ભાવ દર્શાવે છે, એને જોઈ શકતા નથી પણ આપણે એને નિહાળી શકીએ છીએ, હાવભાવ દર્શાવી શકીએ છીએ, આપણે એના ચહેરા ઉપર જોઈ શકીએ છીએ, મીઠાસ જોઈ શકીએ છીએ, ભાવ જોઈ શકીએ છીએ, એટલે ભાવવાચક સંજ્ઞા થાય। હવે પાંચમા નંબર પરનો પ્રશ્ન છે, વૃક્ષો વાવો વરસાદ લાવો। વૃક્ષો એ શું છે? જાતિ દર્શાવે છે। શું દર્શાવે છે? જાતિ દર્શાવે, જુદા જુદા વૃક્ષો હોય, લીમડો છે, આંબો છે, પીપળો છે, જુદા જુદા વૃક્ષો નથી આપ્યા, બધા જ વૃક્ષો ભેગા કરીને એકઠા કરવામાં આવેલા છે, બધા જ વૃક્ષોને વાવવાના છે એટલે જાતિ દર્શાવે છે। શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે, જાતિવાચક સંજ્ઞા કહેવાય છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ભારતનું સૈન્ય મજબૂત છે। સૈન્ય શું છે? સમૂહ ભાવના છે। શું છે? સમૂહવાચક સંજ્ઞા છે, સૈન્ય સમૂહવાચક, સમૂહને એકઠા કરવાનું છે। એક જ મજબૂતાઈ, એક જ વ્યક્તિથી મજબૂતાઈ ટકી શકે નહીં, એકઠું કરી દેવામાં આવે, ટોળું બનાવી દેવાના હોય તો એને હુમલો કરી શકાય છે। એવી જ રીતે ટોળું છે એ સમૂહ દર્શાવી છે એટલે સૈન્ય, સૈન્ય હોય તો ભારતનું મજબૂતાઈ ટકી શકે છે એટલે એને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે। સાતમા નંબરનો પ્રશ્ન છે, માતા એક પ્રેમની મૂર્તિ છે। માતા એ જાતિ દર્શાવે છે। શું દર્શાવે છે? જાતિ, દરેક માતાઓની વાત કરવામાં આવી છે, ધરતી માતા છે, કોઈની માતા હોય એ દરેક માતાની વાત કરવામાં આવી છે એટલે કે જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે। પ્રેમની ભાવના, પ્રેમ એ ભાવવાચક સંજ્ઞા દર્શાવી છે, પ્રેમ શું દર્શાવ્યું છે? ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે। આગળ આપણે જોઈ છે કે એને આપણે જોઈ નથી શકતા, સ્પર્શી નહીં શકતા, હાવભાવથી આપણે સમજી શકીએ છીએ, એના ચહેરા પરથી આપણે સમજી શકીએ છીએ, એ ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે। એવી જ રીતે આઠમા નંબરનો પ્રશ્ન છે, ભોજનમાં હંમેશા દૂધ લેવું જોઈએ। એ કેવો પ્રશ્ન છે? ભોજનમાં હંમેશા દૂધ લેવું જોઈએ, દ્રવ્યવાચક પ્રશ્ન છે। કેવો છે? દ્રવ્યવાચક પ્રશ્ન છે, કેમ કે દૂધ છે એને વજનમાં માપી શકાય છે, એને તોલી શકાય છે, માપી શકાય છે એટલે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે। આપણે એની વ્યાખ્યા ભણી જ ગયા છીએ, જેને માપી શકાય, તોલી શકાય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય, એટલે દૂધને આપણે વજનમાં માપી શકાય છે એટલે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે। નવમા નંબરનો પ્રશ્ન છે આપણો, ગાંધીજી દેશની આઝાદી માટે સતત પ્રયત્નશીલ હતા।
ગાંધીજી દેશની આઝાદી માટે સતત પ્રયત્નશીલ હતા. ગાંધીજી વ્યક્તિ પોતાની એક વ્યક્તિ દર્શાવે છે, વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે. ગાંધીજી એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે. ગાંધીજી દેશની આઝાદી માટે દેશની આઝાદી જાતિવાચક સંજ્ઞા દર્શાવે. કઈ દર્શાવી છે? જાતિવાચક. આખા દેશની વાત કરવાનું છે. આઝાદી એ ભાવવાચક. આઝાદી એ હૂંફ, પ્રેમ, એવી જ રીતે આઝાદી આપણે દેખી નથી શકતા પણ એને નિહાળી શકીએ છીએ. એટલે આઝાદી એ ભાવવાચક સંજ્ઞા દર્શાવી. કેવી સંજ્ઞા દર્શાવી છે? ભાવવાચક સંજ્ઞા દર્શાવી છે. બોલે તેના બોર વેચાય, બોલે તેના બોર વેચાય. બોર એને આપી શકાય છે, વજન કરી શકાય છે. એટલે કેવું વાક્ય થયું? દ્રવ્યવાચક સંજ્ઞા થઈ. કઈ સંજ્ઞા થઈ? દ્રવ્યવાચક સંજ્ઞા થઈ. બોલે તેના બોર વેચાય. બોરે વજનમાં માપી શકાય છે એની વ્યાખ્યા છે દ્રવ્યવાચકની, કે જેને માપી શકાય છે. એટલે આગળ આપણે જોઈ ગયા છીએ, બોરે વજનમાં માપી શકાય છે, તોલી શકાય છે, એટલે દ્રવ્યવાચક સંજ્ઞા થાય. હવે 11મા નંબરનો પ્રશ્ન છે, ઉનાળાની ગરમી ગરીબોને ભારે પડી. ઉનાળો, ઉનાળાની ગરમી. ઉનાળો એ વ્યક્તિ બતાવે છે, જુદી જુદી ઋતુ બતાવતો નથી, એક જ વ્યક્તિ બતાવે છે. ઉનાળામાં વ્યક્તિવાચક સંજ્ઞા બતાવે. જુદી જુદી ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસો, બધી ઋતુની વાત કરી નથી, ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિને, એક જ વસ્તુની વાત કરવામાં આવી છે. એટલે ઉનાળો, એ ઉનાળો એ વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે. ગરમી એટલે ભાવ આપે છે. ગરમી હાવ ભાવ આપે છે. એને આપણે સ્પર્શી શકતા નથી પણ આપણે એને જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ, એટલે ભાવ દર્શાવી શકીએ છીએ. એટલે ગરમી એ ભાવવાચક સંજ્ઞા થઈ છે. 12મા નંબરનો પ્રશ્ન છે, ખૂબ જ ઓછા લોકો ઉત્સાહથી જીવન જીવતા હોય છે. ઉત્સાહ, ઉત્સાહ એ શું દર્શાવે છે? ભાવ દર્શાવે છે. એટલે કે એને આપણે સ્પર્શી નથી શકતા, એના ચહેરા પર આપણે દેખી શકીએ છીએ, સમજી શકીએ છીએ, ભાવ દર્શાવે છે. પ્રેમ છે, હૂંફ છે, બધી ભાવવાચક સંજ્ઞા થાય. એવી જ રીતે ઉત્સાહ એ કેવી થાય? ભાવવાચક સંજ્ઞા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.